हेलो डियर स्टूडेंट, अगाउना वीडियो में आपने फंक्शन सीखेला, आज ना वीडियो में पण आपणे फंक्शन ने आगळ वधारीशुं। अगाउना वीडियो में त्रण फंक्शन सीखेला, तेना पछीना त्रण फंक्शन आज आपणे सीखीए। पहेलुं फंक्शन सीखीशुं टॉकिंग अबाउट पीपल प्लेस एंड थिंग। टॉकिंग अबाउट एटले वस्तु व्यक्तिओ विशे वातचीत करवी, तेना विशे वर्णन करो। एवो तमने एक टॉपिक पूछवामां आवे, तमारे सेंटेंस में आ प्रकारनो जो पूछवामां आवे के व्यक्तिनुं वर्णन होय तो तमे आ फंक्शन सरळताथी ओळखाई शको छो। अहींया एक साथे त्रण मुद्दाओ लीधेला छे, पीपल प्लेस एंड थिंग। टॉकिंग अबाउट पीपल एटले व्यक्ति विशे वात करवी के आ व्यक्ति ते ज छे जेने मने मदद करेली, ते ज छे जेने मने मदद। अथवा सीता छे ते गीता जेटली ज सुंदर छे, એટલે સરખામણી કરેલી છે। આ વ્યક્તિ એ જ છે કે જે મને કાલે સામા મળેલા, એટલે વ્યક્તિઓ વિશે વર્ણન કરેલું હોય, વ્યક્તિઓ વિશે વાતચીત થયેલી હોય તેવું સેન્ટેન્સ આપવામાં આવેલું હોય તો તમે આ ફંક્શનનો ઉપયોગ થયો છે તેવું સરળતાથી ઓળખી શકશો। પછી મેં લીધું છે પ્લેસ, પ્લેસ એટલે સ્થળ। આ એ જ જગ્યા છે જ્યાં હું ગઈકાલે આવેલી, અથવા આ એ જ ઘર છે જ્યાં મારી ફ્રેન્ડ રહે છે, એટલે એ વસ્તુ કે વ્યક્તિનું વર્ણન કરવું, એની સરખામણી કરવી। પછી છે થિંગ, જેમ મેં કીધું એમ વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કરવું અને સ્થળનું વર્ણન કરવું। તો આ એક જ ટોપિકમાં આપણે ત્રણ ફંક્શન કેવી રીતે વપરાય છે તે જોઈશું। આ ફંક્શનનું વર્ણન કરવા માટે સચ એઝ એટલે એવું જ કે, એવું છે કે, ધ સેમ ના જેવું જ, સેમ એઝ, ધ સેમ એઝ આખો વર્ડ વપરાય છે, વચ્ચે જે ડોટ ડોટ કરેલા છે ત્યાં વાક્ય આવે છે। લાઈક એટલે ના જેવું, અનલાઈક, અલાઈક, સેમ, ધ સેમ એઝ, એવા એવા વર્ડ્સ આ ફંક્શનનું વર્ણન કરવા માટે વપરાય છે। એના ઉદાહરણ દ્વારા ચાલો આપણે આ વર્ડ્સ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે જોઈએ। અનલાઈક નાના, અનલાઈક ભલે અન લખેલું પણ એ નેગેટિવ નથી, પોઝિટિવ જ છે। અનલાઈકનો અર્થ થાય છે ની જેમ, નાના ની જેમ, નાની ઇઝ વેરી કામ, નાની પણ શાંત જ છે, એટલે કોઈ વ્યક્તિની સરખામણી, એના સ્વભાવની સરખામણી બીજી વ્યક્તિ સાથે કરેલી છે। અને જ્યારે સેન્ટેન્સમાં અનલાઈક વપરાય છે ત્યારે તેની વાક્ય રચના આવી બને છે। અનલાઈક વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે અને પછી એક કોની સાથે વ્યક્તિને તમારે સરખાવવી છે તે વ્યક્તિનું નામ આવે છે, અને પછી જે વ્યક્તિને પેલી વ્યક્તિ સાથે તમે સરખાવો છો તે સેન્ટેન્સ આવે છે। બીજું ફંક્શન જોઈએ આપણે સિમિલર ટુ, સિમિલર એટલે સરખું। અહીંયા મેં આ વર્ડ અલગ એટલે માટે લીધો કે આ વર્ડ્સ ઉપરાંત વધારાના એના જેવા જ વર્ડ્સનો તમને ખ્યાલ રહે। માય વોઇસ ઇઝ સિમિલર ટુ લતા, માય ડ્રેસ ઇઝ સિમિલર ટુ માય ફ્રેન્ડ, માય સ્કૂટી ઇઝ સિમિલર ટુ માય ફ્રેન્ડ। આવી રીતે તમારી પાસે જે વસ્તુ છે એની સરખામણી તમે બીજી કોઈ વ્યક્તિની વસ્તુ સાથે કરો છો। અહીંયા માય વોઇસ એવું છે, વોઇસ એટલે મારો અવાજ, એ કોના જેવો છે, લતા જેવો જ છે। એટલે જ્યારે તમે સિમિલર ટુ વાપરો ત્યારે સૌપ્રથમ જે વ્યક્તિ પોતાની વસ્તુ કે પોતાના સ્વભાવની સરખામણી કરતું હોય તેનું નામ લખવું, અને અંતમાં જેની સાથે સરખામણી તેણે કરેલી છે તેનું નામ લખવું। પછી એનું ફંક્શન છે ધ સેમ, એમાં મીનિંગ એ સેમ જ છે, બધાની જેમ જ, સેમ એટલે સરખું। આઈ બોટ ધ સેમ બુક એઝ યુ હેવ, અહીંયા ધ સેમ અને એઝ વાપરેલું છે। સેમ એટલે ના જેવી જ, મારી પાસે તારા જેવી જ બુક છે। આઈ હેવ ધ સેમ પેન એઝ યુ હેવ, તારી પાસે જેવી પેન છે એવી જ પેન
મારી પાસે પણ છે આઈ બોટ એટલે મે એની ખરીદેલી છે કે જે તારી પાસે છે પછીનું ફંક્શન જોઈએ ડિફર ફ્રોમ હવે અહીંયા વિરોધાભાસ છે પણ સરખામણી તો છે જ વસ્તુનું વર્ણન તો છે જ ડિફર ફ્રોમ એટલા માટે લીધું કે આ વર્ડનો મીનિંગ અલગ છે પહેલા આપણે સરખામણી કરી હકારાત્મક રીતે કે ના જેવી જ વસ્તુ મારી પાસે છે અહીંયા ડિફર ફ્રોમ એટલે ના થી જુદી છે પણ ફંક્શન તો સેમ જ છે ટોકિંગ અબાઉટ થિંગ ફૂડ ઓફ ધીસ હોટેલ ઇઝ ક્વાઇટ ડિફર ફ્રોમ તાજ હોટેલ આ હોટેલનું જમવાનું તાજ હોટેલ કરતાં જુદું જ છે પણ સરખામણી તો કરેલી છે તેની થિંગની થિંગમાં શું આવે ફૂડ આ હોટેલનું ફૂડ હોટેલનું ફૂડ બીજી હોટલ કરતાં જુદું છે પણ જુદું ક્યારે લાગ્યું જ્યારે બંનેની સરખામણી કરી ફૂડ વિશે વર્ણન કર્યું ત્યારે ચર્ચા કરી ત્યારે આવી રીતે આ ફંક્શનમાં તમે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ એન્ડ થિંગમાં ભલે નકારાત્મક આવે ડિફર ફ્રોમ જેમ મેં એક વર્ડ અહીંયા વાપર્યો એક ફંક્શન વાપર્યું પણ સરખામણી તો થાય જ છે માટે જ્યારે જ્યારે તમને ફંક્શન ઓળખા હોય એવું સેન્ટેન્સ પૂછ્યું હોય જેમ કે આ સેન્ટેન્સ તમે પૂછ્યું આઈ બોટ ધ સેમ બુક એઝ યુ હેવ એક સેન્ટેન્સ આપેલું છે આ સેન્ટેન્સમાં કયું ફંક્શન વપરાય તમે લખી શકો છો ટોકિંગ અબાઉટ થિંગ અથવા ટોકિંગ અબાઉટ જો વ્યક્તિનું નામ હોય તો પીપલ જગ્યાનું નામ હોય તો પ્લેસ પણ જ્યારે નકારાત્મક મિનિંગમાં જેમ કે અહીંયા ડિફર વાપરેલું છે અને તમને કાઉન્સમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપેલું હોય ટોકિંગ અબાઉટ થિંગ પણ નેગેટિવ આપેલું હોય નેગેટિવલી એવું લખેલું હોય તો તમે આવી રીતે ડિફર ફ્રોમનો ઉપયોગ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો અને ડાયલોગમાં જેમ મેં તમને અગાઉના વિડીયોમાં કહેલું કે ફંક્શન તમને ત્રણ રીતે પૂછાય છે ફરીથી આજે અહીંયા યાદ કરાવી દો એક તો ફંક્શન ઓળખાવો સેન્ટેન્સ આપેલા હોય તેમાં કયું ફંક્શન વપરાણ તે તમારે ઓળખાવાનું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ ફંક્શનનો ઉપયોગ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનો હોય છે અને ડાયલોગ કમ્પ્લીટ કરવાના હોય છે તેમાં પણ ખાસ ફંક્શનનો ઉપયોગ કરીને જ વાતચીત અથવા તો ડાયલોગ પૂર્ણ કરવાનો હોય છે જો આ ફંક્શન તમને પૂછાય તો હવેથી તમે ખૂબ જ સરળતાથી તેને સોલ્વ કરી શકશો નેક્સ્ટ ફંક્શન ડુઅલ નોટ ઇમ્પોર્ટન્ટ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ હવે આ ફંક્શનને આજે એટલા માટે અહીંયા તમને શીખડાવ્યું અગાઉ લઈ લીધું છે કારણ કે આના અગાઉના વિડીયોમાં મેં તમને એક્ટિવ પેસિવ વોઇસ શીખવેલા એક્ટિવનું પેસિવમાં કેવી રીતે રૂપાંતર કરવું પણ જ્યારે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કરતા ત્યારે પાછળ બાય મૂકીને કરતા હવે અહીંયા લખ્યું છે ડુઅલ ડુઅલ એટલે કરતા ક્રિયાનું કરનાર એ વાક્યમાં મુખ્ય વ્યક્તિ કોણ છે તે નોટ ઇમ્પોર્ટન્ટ તેનું મેન્શન કરવું તેનું વર્ણન કરવું ઇમ્પોર્ટન્ટ અગત્યનું નથી એટલે આવા પ્રકારના સેન્ટેન્સમાં કરતા અગત્યનું નથી જેને બીજું નામ આવ્યું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ક્રિયા પદ્ધતિ આગળની પદ્ધતિનું વર્ણન કરવું તે આ ફંક્શનનું નામ છે એમાં કોઈ સ્પેસિફિક વર્ડ્સ નથી હોતા કે જેનો ઉપયોગ કરીને અથવા જેને વાંચીને તમે તે ફંક્શન તે સેન્ટેન્સમાં કયું વપરાણ છે તે તમે ઓળખી શકો એના માટે તમને એક્ટિવ પેસિવ વોઇસ આવડવા જરૂરી છે ચાલો એના ઉદાહરણ દ્વારા હું તમને આગળ શીખવું 20 ટુરિસ્ટ વર કેર ઇન જેમકે એટલે જમ્મુ એન્ડ કાશ્મીર 20 ટુરિસ્ટ 20 મુસાફરો વર કેર હવે આપણે પેસિવ વોઇસમાં શું લખતા વર કેર બાય ટેરરિસ્ટ લખીએ જો લખે અહીંયા એ હોત તો તમે ઓળખી જાત કે આ પેસિવ રચના છે પણ અહીંયા લખ્યું છે ને ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ બાય પછી કરતાનું વર્ણન કરવું જરૂરી નથી એટલે 20 ટુરિસ્ટ વર કિલ મરાઈ ગયા માર્યા ગયા આ એવો અર્થ થાય છે જો આવા પ્રકારનો સેન્ટેન્સ પૂછાય તો તમે ફંક્શન ઓળખી શકશો નેક્સ્ટ સેન્ટેન્સ વિનર્સ વર ડિસ્ટ્રીબ્યુટેડ મેડલ્સ વિજેતાઓને મેડલ્સ વેચવામાં આવ્યા કોણે વેચ્યા ટ્રસ્ટી ડિસ્ટ્રીબ્યુટેડ મેડલ્સ ગેસ્ટ ડિસ્ટ્રીબ્યુટેડ મેડલ્સ પણ અહીંયા બાય કરીને કરતાનું નામ નથી કોના દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરાયા તેવું વર્ણન નથી વિનર્સ એ
એટલે વિજેતાઓને ઇનામો અપાયા પ્રાઇઝ અપાયા પણ કોના દ્વારા નોટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન જ એ છે કે વિજેતાઓનું વર્ણન કરવું મહત્વનું નથી તમે પછી એની ક્રિયા જુઓ કે જે મેઇન વાક્ય આપેલું છે એના પછી હંમેશા ટુ બી ના રૂપથી સેન્ટેન્સની શરૂઆત થઈ છે અહીંયા ભવિષ્યકાળ છે અહીંયા ભૂતકાળ છે આવી રીતે જુદા જુદા કાળની કાળના ટુ બી ના રૂપથી તમે નેક્સ્ટ સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો ન્યુ સર્ક્યુલર વિલ બી સેન્ટ સૂન ન્યુ સર્ક્યુલર નવું સર્ક્યુલર છે એ તમને હમણાં જ થોડા સમયમાં જ પહોંચાડવામાં આવશે અહીંયા ભવિષ્યકાળ મેં લીધો છે કારણ કે તમને કાળનો ખ્યાલ આવે આના સિવાયના કાળ પણ આગળ હોઈ શકે છે 20 ટુરિસ્ટ આર બીંગ કિલ્ડ એવું પણ હોઈ શકે એવી રીતે પણ તમે સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો આ ટોપિક માટે ખાસ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને પૂછાઈ શકે આગળ આપેલ હોય ફક્ત બિનર્સ અને બ્રેકેટમાં તમને એવું કહેવામાં આવ્યું કમ્પ્લીટ બાય ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ વિનર્સ હવે એની આગળની પ્રોસેસ શું વિજેતા થઈ ગઈ વ્યક્તિ હવે આગળની પ્રોસેસ શું હોઈ શકે તો વિજેતાઓને ઇનામ આપવામાં આવે વિજેતાઓનું સન્માન કરવામાં આવે વિજેતા આગળની રમત માટે મોકલવામાં પણ આવે આ આગળની પદ્ધતિ ક્રિયા હોઈ શકે તો તમારે તેનું વર્ણન કરવાનું છે પણ આ એ ધ્યાનમાં રાખવું ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ આગળ એને મોકલવામાં આવ્યા કોના દ્વારા જરૂરી નથી તેને આગળ મોકલવામાં આવ્યું તેને ઇનામ વેચવામાં આવ્યું તેનું સન્માન કરવામાં આવ્યું આટલું જ લખવાનું છે પછી ફંક્શન આપણે જોઈએ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કનેક્ટ ખાસ આ શબ્દ તમે સાંભળો કનેક્ટ એટલે જોડવું આપણે 11-12માં એક પ્રશ્ન પૂછાય છે સિન્થેસિસ એટલે વાક્યોને જોડવા જેમ ગુજરાતીમાં તમે 3-4 વાક્યો આપેલા હોય તેનું એક વાક્ય બનાવો છો પણ એ એક વાક્યને બનાવવા માટે સંયોજકોનો ઉપયોગ કરો છો સંયુક્ત સંકુલ વાક્ય બનાવો છો એમાં તમે વચ્ચે અને પણ જોકે છતાં વગેરે જેવા સંયોજકોનો ઉપયોગ કરો છો અને એક જ વાક્ય અર્થપૂર્ણ વાક્ય બનાવો છો 11-12માં પણ તમને આવો પ્રશ્ન પૂછાય છે સિન્થેસાઇઝ એટલે વાક્યો જોડવા અર્થપૂર્ણ વાક્ય બનાવવા અને વાક્યનો અર્થ જાણવો અગત્યનો છે તો અહીંયા કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં પણ આપણે એ જ શીખવાનું છે સૌ પહેલાના વિડીયોમાં અગાઉના વિડીયોમાં મેં તમને કન્જંક્શન શીખવેલા એટલા માટે શીખવેલા કે બે વાક્યોને કેવી રીતે જોડી શકાય કયા કયા શબ્દો દ્વારા બેથી વધુ વાક્યો જોડાઈ શકે છે એ અહીંયા તમને ઉપયોગી થશે એનું લિસ્ટ બહુ લાંબુ છે અહીંયા તમે ખાસ કોઈ એક અમુક શબ્દોનો વર્ણવી શકો કે આટલા આટલા શબ્દો દ્વારા જ વાક્યો જોડો જેટલા શબ્દ દ્વારા વાક્ય જોડાય છે WHથી પણ વાક્ય જોડાય છે તે પણ આપણે શીખ્યા તેનો ઉપયોગ આપણે અહીં કરવાનો છે તમને 2-3 વાક્યો આપેલા હોય તેમાં એકને કર્તાનું વર્ણન વારંવાર થયેલું હોય તો કર્તા એકવાર જ લખીને તેના બદલે હું હુઝ હુ જેવા શબ્દોનો ઉપયોગ કરીને તમે એક જ વાક્ય બનાવી શકો છો તે કનેક્ટર તરીકેનું કામ કરે છે અહીંયા આપણે આ ફંક્શન તરીકે લેવાનું છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન નોટ ઓનલી રામ બટ ઓલ્સો નોટ ઓનલી એ એક કનેક્ટિવ છે સંયોજક છે બે કે બેથી વધુ વાક્યને જોડનાર કનેક્ટર છે નોટ ઓનલી બટ ઓલ્સો એક કન્જંક્શન પણ કહેવાય છે રામ લક્ષ્મણ ઇઝ દેવર રામ જ નહીં નોટ ઓનલી રામ બટ ઓલ્સો પણ લક્ષ્મણ પણ હોશિયાર છે રાજકોટ ઓર બરોડા વિલ બી ડિક્લેર એઝ ટિયર સિટી રાજકોટ અથવા બરોડા ટિયર સિટી તરીકે જાહેર થશે અહીંયા વચ્ચે શું વાપરે ઓર રાજકોટ ઓર વાપરે તમે એન્ડ વાપરી શકો છો અથવા એ બે નામને જોડતો કોઈ યોગ્ય શબ્દ વાપરી શકો છો જેટલા જેટલા કન્જંક્શન આપણે શીખ્યા તેનો યોગ્ય ઉપયોગ આ ફંક્શનમાં કરવાનો છે રાજકોટ ઓર બરોડા રાજકોટ અથવા બરોડા ઓરનો અર્થ શું થાય અથવા તેવી જ રીતે અહીંયા ધોની વોન ધ ટોસ એન્ડ ઇલેક્ટેડ ટુ બેટ એન્ડ એટલે પછીની પ્રોસેસ દર્શાવે છે
ધોની ટોસ જીત્યો અને બેટિંગ કરવાનું પસંદ કર્યું. ધોનીએ ટોસ જીત્યો, ધોનીએ બેટિંગ કરવાનું પસંદ કર્યું. આ બે વાક્યોને એક જ વાક્યમાં એન્ડથી જોડી દીધા છે. ધોની બે વાર આવતું હતું તેને એક જ વાર લખી નાખ્યું છે અને તેની જે બે ક્રિયા હતી તેને એક જ ક્રિયામાં દર્શાવી દીધી છે. ધોની વોન ધ ટોસ એન્ડ ઇલેક્ટેડ ટુ બેટ. આવી રીતે તમે જુદા જુદા જે સંયોજકો મેં તમને શીખવ્યા છે તેનો ઉપયોગ કરીને આ ફંક્શન શીખી શકો છો. અને આ ફંક્શન જો તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કમ્પ્લીટ ધ ડાયલોગ અને મેન્શન અથવા ડિસ્ક્રાઇબ ધ ફંક્શન ફંક્શન ઓળખાવવામાં પૂછાય તો હવે તમે આવા શબ્દો ઓળખીને કયું ફંક્શન વપરાયું છે તે શીખી શકશો. આજના આ વિડીયોમાં મેં તમને ત્રણ ફંક્શન શીખવાડ્યા, ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ એન્ડ થિંગ. એમાં ત્રણ ફંક્શન આવી જાય છે, ત્રણ વસ્તુ તમે શીખ્યા. પછી છે ડ્યુઅલ નોન ઇમ્પોર્ટન્ટ વાળું એક્ટિવ પેસિવ વોઇસ, જેમાં આપણું પેસિવ વોઇસનું રિવિઝન પણ થઈ ગયું. એક્ટિવ પેસિવ વોઇસનું રિવિઝન આ શીખવા માટે તમારે કરવું પડશે, પણ જેમાં બાય પછી જે કરતા મૂકતા તે મહત્વનું નથી. પછી આવે છે કનેક્ટિવ ઇન્ફોર્મેશન, આમાં પણ તમે કન્જક્શનનું રિવિઝન કરશો તો જ તમને આવડશે કેટલા કેટલા પ્રકારના કન્જક્શન હોય છે તે તમારે રિવિઝન કરવું જોઈશે. અગાઉ મેં લખાવેલું તે પણ વાંચી જજો અને જ્યારે જ્યારે પરીક્ષામાં તમને આવા પ્રકારના વાક્યો પૂછાય જે મેં હાઈલાઈટ કરેલા છે તો તમે આ ત્રણ ફંક્શન ચોક્કસથી ઓળખી શકશો. આ ત્રણ ફંક્શનની એક્સરસાઇઝ કરવી અને પાકા કરવા. થેન્ક યુ.